મહેસાણાના ધારાસભ્યની અશાંત ધારા મુદ્દે રજૂઆત કરતા મહેસાણા નગરપાલિકાના કારોબારી ચેરમેન દીપકભાઈ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. મહેસાણાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલે આજે જે નિવેદન આપ્યું છે કે મહેસાણામાં ટૂંક સમયમાં અશાંત ધારાનો અમલ થઈ રહ્યો છે, જે ખરેખર અમારા વિસ્તાર માટે તેમજ મહેસાણા માટે ખૂબ આનંદની વાત છે. અશાંત ધારાના બાબતે અમારા વિસ્તારની 61 સોસાયટીઓનું જે આંદોલન ચાલી રહ્યું હતું, જે વિધાનસભા પહેલાં મુકેશભાઈ અમને વચન આપેલું કે હું ચૂંટણીને આવીશ તો આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરાવીશ, જે મુકેશભાઈએ ટૂંક સમયમાં એનો અમલ માટે જે તૈયારીઓ આરંભી છે અને જે અમને જે ફળ મળવા જઈ રહ્યું છે તેનો અમને ખરેખર આ વિસ્તારના કોર્પોરેટર તરીકે ખૂબ ખૂબ આનંદ છે. કયો પ્રશ્ન હતો અશાંત ધારાના કારણે? અશાંત ધારાના કારણે લોકો પોતાની મોંઘી મિલકત સસ્તા ભાવમાં વેચી અને બીજી જગ્યાએ સ્થળાંતર કરી રહ્યા હતા, તેમજ લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા હતા. કારણ કે તેઓ આગળ વિદર્ભીઓ દ્વારા ભયનું વાતાવરણ ફેલાવી રહેવાની શક્યતાઓ રહેલી હતી. એક આંદોલન પણ થયું હતું જે આપની દરમિયાન કીધી હતી, આંદોલન પરિપૂર્ણ થયું હતું, તો હવે એ બાબતે શું આંદોલન શું હતું, કેવી રીતે પરિપૂર્ણ થયું? 61 સોસાયટીઓ દ્વારા અશાંત ધારા કમિટી બનાવેલી, જે સોસાયટીઓના પ્રતિનિધિઓને હું મળેલો અને બધા ડેલિગેશનને હું મુકેશભાઈ પટેલને જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે મેં મુકેશભાઈ જોડે વચન મુકેશભાઈ આપેલું કે હું જ્યારે ચૂંટણીને આવીશ તો પહેલામાં પહેલું અશાંત ધારાના અમલનું કામ કરીશ, જે મુકેશભાઈ દ્વારા અત્યારે ગાંધીનગર લેવલે તેમજ ગૃહ ખાતામાં જે ફાઇલ ચલાવી રહ્યા છે અને જેમ એમના નિવેદનથી એવું લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં અશાંત ધારો અમલ થવા જઈ રહ્યો છે, જે ખરેખર અમારા માટે બહુ ગૌરવની તેમજ આનંદની વાત છે.